નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાર સાયન્સ ની અંદર એક નવું લેસન શરૂ કરવા જઈ રહ્યા છે, જે આપણા 30% બાદ કયા પછીના અભ્યાસક્રમમાં પણ આ પ્રકાર સજીવો અને વસ્તી ચાલુ છે. સંપૂર્ણ પાઠ રાખેલો છે, આપણો પાઠ પૂરો માહિતીજનક છે, યાદ રાખવું પડે એવું છે. સમજૂતી એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ અને સ્કિલ કરતા ઇન્ફોર્મેશન એટલે કે નોલેજ માહિતીજનક વધારે છે. મિત્રો, આ પાઠમાંથી પ્રશ્ન અને વિકલ્પો વધારે લેતા હોય, નીટ અને ગુજકેટની દ્રષ્ટિએ પણ પાઠ ઘણો મહત્વનો ગણી શકાય. આમાંથી ચાર નકશા, વિવિધ પ્રકારના પિરામિડો, વસ્તી, વસ્તીમાં વધારો ઘટાડો થવો, જે ધાર્મિક ક્રિયાઓ, પર્યાવરણની વિવિધ પરિસ્થિતિઓ અને એ મુજબ તેના નિવાસસ્થાનો સજીવોના અને નિવાસસ્થાનોમાં અનુકૂલન અને સાથે સાથે વિષમ પરિસ્થિતિ અથવા તો અજૈવિક પરિબળો સામે સજીવો કેવી રીતે ટકી શકે તેની બધી જ પરિસ્થિતિ આ પાઠની અંદર આપણે શીખવાની થાય છે. આજે આપણે આ પાઠની પ્રસ્તાવના તો અથવા તો આ પાઠમાં આવતા વારંવાર આવતા કેટલાક પારિભાષિક શબ્દો છે અને કેટલાક પરિબળો અને કેટલાક સજીવોના પ્રકાર પાડ્યા, તો તે આપણે વારંવાર આવા શબ્દોનો યુઝ કરશું. તો તેથી આજે આપણે એમની પ્રસ્તાવના અથવા શબ્દો આવતા હોય તે શબ્દોની સમજૂતી શું, તો એ યાદ રહેશે. કુલ આપણને પાઠ અથવા તો પ્રશ્ન અથવા તો વિકલ્પ યાદ રહેશે. આજે આપણે પહેલું શીખવાના છે પરિસ્થિતિ વિદ્યા. જીવવિજ્ઞાનની આ એક મહત્વની શાખા છે. પહેલા સમજો કે જીવવિજ્ઞાનની પરિસ્થિતિ વિદ્યા એક મહત્વની શાખા છે, જેમ ટેક્સોનોમી છે, એનાટોમી છે, ફિઝિયોલોજી છે, એમ આ એક પરિસ્થિતિ વિદ્યા એ બહારના પરિબળો સામે સાથે રહીને કેવી રીતે આંતરિક પ્રક્રિયાઓ થાય એ બાબતની સમજૂતી આપતી હોય. અહીંયા મેં એની ડેમિનેશન અથવા તો સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો કે સજીવો સજીવોની વચ્ચે તથા સજીવો અને ભૌતિક પર્યાવરણ એટલે કે જે અજૈવિક પરિબળો છે એની વચ્ચે થતી આંતરિક ક્રિયાનો અભ્યાસ એને પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે. કોની કોની વચ્ચે? સજીવો સજીવોની વચ્ચે અને સજીવો અને અજૈવિક પરિબળો વચ્ચે થતી જે આંતરિક પ્રક્રિયાઓ છે, આ પ્રક્રિયાઓ જેની અંદર આવી પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે, આવી પ્રક્રિયાઓ નો પાર્થિક તારણો કાઢવામાં આવે, એને કોઈ રીતે મૂલવવામાં આવે, તો જીવવિજ્ઞાનની આવી શાખાને આવા અભ્યાસને પરિસ્થિતિ વિદ્યા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બીજું આવ્યું દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. વિવિધ સજીવોને જીવંત રહેવા માટે કોઈ પણ પર્યાવરણમાં કોઈ પણ સજીવ આવ્યો આ હંમેશા એક પ્રયત્ન કરે કે પોતે ટકી રહે અને હંમેશા તેનો વારસો આગળ વધારે. તેથી વિવિધ સજીવોને જીવિત રહેવા અને પ્રજનન સંદર્ભે એટલે કે અનુકૂલન સાધવું એનો અર્થ એ થાય કે આજુબાજુના પર્યાવરણ સાથે સુમેળ સાધવો અને વધારેમાં વધારે પ્રજનન કરી અને પોતાની સાથે ટકાવવી. એટલે વિવિધ સજીવોને જીવંત રહેવા માટે તેમજ પ્રજનનના સંદર્ભમાં પર્યાવરણ સાથેનું જે અનુકૂલન છે તેને દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખવામાં આવે. માની લો કે એક્ઝામ્પલ આપું એટલે તમે સમજી શકશો કે ડેલ્ફો છે એ શીત રુધિરવાળો પ્રાણી છે, ઠંડા રુધિરવાળો, તે વધારે ઊંચું તાપમાન કે નીચું તાપમાન સહન કરી શકતા નથી. તો આ સંદર્ભે તે જીવિત રહેવા માટે થઈને ગ્રીષ્મ સમાધિ અને શીત સમાધિ લગાવે. એકદમ શિયાળા દરમિયાન પણ જમીનમાં સુષુપ્ત અવસ્થા કાઢે અને એકદમ ઉનાળા દરમિયાન
દ્વારા સ્ટોર થયેલી ચરબીમાંથી ખોરાકનો ઉપયોગ કરે, વિવિધ ક્રિયાઓ બંધ કરીને શરીરની શક્તિઓને બચાવે, તો આ રીતે જે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તરીકે આપણે એને ઓળખી શકીએ. વારંવાર આપણે શબ્દ વાપરતા હોય કે સજીવો અને પર્યાવરણ, ફલનો અને સજીવ પર્યાવરણ, પર્યાવરણમાં આ ફેરફાર આ ફેરફાર, તો પર્યાવરણ એટલે ખરેખર શું? પર્યાવરણ એટલે હું કોઈ ભાગ છે, કોઈ પાર્ટ છે, શું? તો પર્યાવરણ એટલે કે જૈવિક સમાજને જે સેવાવરણ છે, જે સજીવોનું પૃથ્વી પર એક આવરણ છે, તેમને અસર કરતા વિવિધ પરિબળો, સ્થિતિ કે તેની અસરોને ફરીથી યાદ અપાવું કે જૈવિક સમાજને અસર કરતા હોય એવા પરિબળો, સ્થિતિઓ કે એની અસરોને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. જેમ કે પ્રકાશ, પાણી, તાપમાન, ભૂમિ, આ બધાય મુખ્ય અજૈવિક પરિબળો છે કે જે જીવંત નથી, બરાબર? તો આવા અજૈવિક પરિબળોથી રચાતા ભાગને આપણે પર્યાવરણ તરીકે ઓળખશું. સંસ્થિતિ બીજાના પછીનો આપણો એક શબ્દ છે. સંસ્થિતિ એટલે સજીવો દ્વારા કોઈ પણ સજીવને એની ટોચની મર્યાદા સુધી એટલે કે ઇષ્ટતમ કાર્યો, વધુમાં વધુ ઇષ્ટતમ એટલે પૂરતા પોતે જીવનને અનુકૂલન સાધી શકે, પ્રજોત્પત્તિ કરી શકે, આવી સારી સ્થિતિએ વધારેમાં વધારે એટલે કે ઇષ્ટતમ કાર્યો કરવા સ્થાયી આંતરિક પર્યાવરણની જાળવણીને સંસ્થિતિ કહેવાય. માની લો કે આ ટેકો છે તે વધારે ઠંડી સહન નથી કરી શકતો, અથવા તો વનસ્પતિઓ બાહ્ય તાપમાન સાથે સુમેળ સાધી નથી શકતી, તો એ પોતાના શરીરના તાપમાનને પર્યાવરણ સાથે અનુકૂલિત કરી દે. તો આ સ્થાયી આંતરિક પર્યાવરણની જાળવણીને સંસ્થિતિ કહેવાય. જો મીઠા પાણીની માછલીને તમે ખારા પાણીમાં નાખશો તો એ મૃત્યુ પામશે. શું કામ? તો કે પોતાના શરીરમાં આસક્તિ વિષયક અને સાંદ્રતા વિષયક આ ફેરફારો પર્યાવરણ સાથે એટલે કે જે પરિસ્થિતિમાં જે વૈશ્વિક માધ્યમમાં છે તે નથી કરી શકતી તો મૃત્યુ પામશે. એટલે એવી કન્ડિશન કે દરેક સજીવને પોતાના શરીરમાં દ્વારા ઇષ્ટતમ એટલે કે વધુમાં વધુ કાર્યો કરવા માટે પોતાના શરીરની આંતરિક સ્થાયી પર્યાવરણની સ્થિતિને અથવા જાળવણીને સંસ્થિતિ તરીકે આપણે ઓળખશું. હંમેશા સજીવો પોતાના પર્યાવરણ આજુબાજુની અજૈવિક પરિબળો સાથે આ સંસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરી પોતાના શરીરને ટકાવવાનો પ્રયત્ન કરતા હોય. બીજું એક જીવન પદ્ધતિ એવી કે આ સજીવોની આ જીવન પદ્ધતિ છે, આ છે, આ છે. તો જીવન પદ્ધતિ એટલે શું? નિવાસ સ્થાનોમાં પ્રાણી પ્રાપ્ત, પ્રાણીને જે પ્રાપ્ત હોય, સજીવોને પ્રાપ્ત હોય અને જે સ્ત્રોતો ઉપયોગમાં લેવા માટે પરિસ્થિતિ તંત્રમાં સજીવની અલગ અલગ કાર્યકારી ભૂમિકાને જીવન પદ્ધતિ તરીકે ઓળખી શકે. એટલે શું? શબ્દો થોડા કાદા હોય, ઝાડ જૂની માફક છે, પણ કોઈ એક એક્ઝામ્પલ લઈને તમારા મગજમાં ફિટ કરશો તો બે ઈ હશે. આપણે દેવતાનું ઉદાહરણ લઈને આપણે સિદ્ધતા રહેલા છે, તો દેવતાનો પ્રજનન અવસ્થા, પ્રજનન પછી પુખ્ત અવસ્થા, પુખ્ત અવસ્થા પછી વિવિધ પર્યાવરણ સાથે તેનું અનુકૂલન, એના માટે તેને શરીરમાં વિવિધ ફેરફારો કર્યા, એને મળતા પ્રાપ્ય જે ખોરાકના સોર્સ છે, આ ઉપયોગમાં જે લેવાની પદ્ધતિ છે, ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો શરીરના જીવંત તંત્રને, શરીરના જીવંત તંત્રને, સિસ્ટમને ચાલુ રાખવા માટે જે કંઈ ફેરફારો કરવા પડે, જે કંઈ અનુકૂલન સાધવું પડે, જે કંઈ પ્રજોત્પત્તિ કરવી પડે, તો ત્યારે જે એની કાર્યકારી ભૂમિકા છે સજીવની
પરિબળો આપ્યા આપણે જે શીખ્યા મુખ્ય વાત કરતા હતા અજૈવિક પરિબળોની કે દાખલા તરીકે તાપમાન છે પાણી છે પ્રકાશ છે ભૂમિ છે એના સામે આ સજીવો કેટલી પ્રતિક્રિયાઓ આપશે રિસ્પોન્સ અમે આપશે એક્શન ક્યાં પછી એનું રિએક્શન આવે એટલે કે પ્રતિક્રિયા આપશે આવી પ્રતિક્રિયાઓને આધારે આપણે સજીવોના પ્રકાર શીખશું કારણ કે વારંવાર પાઠમાં શબ્દો આવશે પહેલું અનુવર્તીઓ એટલે એને મેચ થઈ શકે એવો અર્થ થશે દાખલા તરીકે લગભગ બધી જગ્યાએ વનસ્પતિઓ પહેલું આપણે નિયામકો આપી ભણીએ અનુવર્તી પછી જોઈએ નિયામકો શરીરમાં અથવા પ્રાણીઓ પાસે એવું કંઈ છે સસ્તનો અને પક્ષીઓ પાસે કે એના શરીરનું તાપમાન જાળવવા માટે થઈને કે આશ્રુતિ અથવા તો સાંદ્રતામાં સ્થિતિ જાણે દાખલા તરીકે આપણું જે એક્ઝામ્પલ લે ઉનાળો હોય શિયાળો હોય તાપમાન 10 ડિગ્રી થઈ જાય ઉનાળામાં 48 ડિગ્રી પહોંચી જાય પણ આપણું શરીર હંમેશા 37 ડિગ્રી જાળવી રાખશે તો એની માટે થઈને એની પાસે ચોક્કસ પ્રકારના આપણું તંત્ર છે કે જે બદલાતી પરિસ્થિતિ સામે પોતાની સ્થિતિને આંતરિક પર્યાવરણને તે જાળવી રાખે તો આવા સજીવોને નિયામકો તરીકે આપણે ઓળખશું જેમાં આપણે સસ્તનો અને પક્ષીઓનો સમાવેશ થાય બીજું આપણું અનુવર્તીઓ કે જે પોતાના શરીરમાં ફેરફાર નથી કરતા પરંતુ બાહ્ય પર્યાવરણના અજૈવિક પરિબળો છે એના જેવું જ પોતાનું આંતરિક પર્યાવરણ બનાવી લે દાખલા તરીકે લગભગ બધી વનસ્પતિ શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન અનુસાર ફેરવી લે એટલે કે બદલાઈ જાય કેટલાક જલીય પ્રાણીઓ પોતાના દેહના જળની સાંદ્રતા કે પર્યાવરણની એટલે કે પાણીની સાંદ્રતા મુજબ બદલાવી નાખે તો આમાં એક્ઝામ્પલ આવે જલીય પ્રાણીઓ અને લગભગ બધી વનસ્પતિઓ આ રીતે વર્તે છે એટલે કે અનુવર્તીઓ તરીકે આને ઓળખાય સજીવો પેલા નિયામકો જે પોતાની બહારની સ્થિતિ ગમે હોય પોતાનું જાળવી રાખે તો એને નિયામકો પ્રકારના સજીવો કહેવાય અનુવર્તીઓ જે બદલાતા પર્યાવરણ સામે પોતાની સ્થિતિ બદલી લે તો એને અનુવર્તીઓ કહેવાય ત્રીજું સ્થળાંતરે કે જે સજીવો પોતે નિયમ નિયમન નથી કરી શકતા પોતાના શરીરની આંતરિક પર્યાવરણને જાળવી નથી શકતા બાહ્ય સાથે તાલમેલ તો મિલાવી નથી શકતા તો આવા સજીવો માઇગ્રેટ થશે એટલે કે સ્થળાંતરિત થશે ઉદાહરણ તરીકે ધ્રુવ પ્રદેશના પક્ષીઓ ફીણ અને માછલીઓ હંમેશા તણાવપૂર્ણ નિવાસ સ્થાનોમાંથી થોડાક સમય અમુક સમય એટલે કે હંગામી ધોરણે અનુકૂલન જગ્યાએ વસવાટ કરી લે છોડી દે જગ્યાને દાખલા તરીકે હમણાં ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર આપણે આકાશમાં જોશું કે કુંજ પક્ષીઓ અને સારસ પક્ષીઓ છે એ વિદેશથી અહીંયા આવે માઇગ્રેટ થઈને કારણ કે ત્યાં એકદમ ઠંડુ તાપમાન થઈ જાય તો એને સેટ થઈ શકતા નથી અંતર બદલી શકતા નથી કે નથી જાળવી શકતા તો એવી જગ્યાને હંગામી ધોરણે છોડી દે તો એને આપણે સ્થળાંતરિત પ્રકારના સજીવો એટલે કે માઇગ્રેટ સજીવો તરીકે ઓળખશું માછલીઓ પણ કરતી હોય બદલાતી પરિસ્થિતિ અને તાપમાનને દબાણ બદલેતી જગ્યાઓ છોડી દે એટલે માઇગ્રેટ તરીકે ઓળખાય અને ત્રીજું છે ચોથું છે મુલતવી રાખનાર એટલે કે કોઈ ક્રિયાને ધીમી પાડી દેવી અથવા રોકી દેવી હંગામી ધોરણે દાખલા તરીકે બેક્ટેરિયા છે ફૂગ છે નિમ્ન કક્ષાની વનસ્પતિ જે બીજાણુ સર્જે એ સમય દરમિયાન જો વાતાવરણ અનુકૂળ ન હોય તો એના બીજાવરણની ફરતે આવું કોષ્ટ બનાવી લે આવરણ બનાવી લે કડક દિવાલ બનાવી લે અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે જ્યારે અનુકૂળ સ્થિતિ આવશે ત્યારે એનું બીજાણુ
તો આવા સજીવો કે જે પોતાની કેટલીક ક્રિયાઓ મૂલતવી રાખી દે તો એને મૂલતવી રાખનાર તરીકે સજીવો ઓળખી શકે સજીવો તરીકે ઓળખી શકે ટૂંકમાં આપણી ભાષામાં જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે આવા પ્રતિકૂળ સંજોગોના પોતાના બીજાણુની ફરતે આવરણ સર્જીને કોષ્ઠ સર્જીને સુષુપ્ત અવસ્થા ગાળે છે અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે ફરી તે આગળનો કાર્ય અથવા તો અંકુરણ છે કરશે અમીબામાં જો હંમેશા દ્વિભાજન થાય પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં અમીબાની અંદર એક કરતા વધારે વિભાજન થઈને દરેક વિભાજન એક નવા અમીબા તરીકે વર્તે અને ફરતે એક કડક કોષ આવરણ બનાવી લે તો આવા કેટલા કેટલી અથવા નિમ્ન કક્ષાના બેક્ટેરિયા એક કોષીય સજીવો એ આવું વધારે કરતા હોય ફૂગ વિશે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે એ પણ આ રીતે વર્તે તો એને આપણે મૂલતવી રાખનાર સજીવો તરીકે ઓળખશું મિત્રો આ પાઠની પ્રસ્તાવના પણ છે સમજૂતી પણ છે આના વગર આપણે આગળ ન વધી શકીએ સજીવોના પ્રકાર તમે લખ્યા નિયામકો અનુવર્તીઓ પછી માઇગ્રેટ થનારા એટલે કે સ્થળાંતરિત થનારા અને મૂલતવી રાખનારા પર્યાવરણના વિવિધ બાહ્ય પરિબળો પ્રકાશ તાપમાન પાણી જમીન જેવા મુખ્ય પરિબળો સામે ટકી રહેવા માટે થઈને વિવિધ જીવન પદ્ધતિ અપનાવીને દેહધાર્મિક પરિસ્થિતિઓ બદલીને આવી પરિસ્થિતિને અનુકૂળ થઈને તે ટકે છે અને પોતાના ઇષ્ટતમ કાર્યો પૂરા કરે છે તો તેના આધારે આવા સજીવોના પ્રકાર પાડી શકાય બાહ્ય પરિબળોની અસરને આધારે આપણે આ સજીવોના પ્રકાર પાડ્યા પછી આગળના લેક્ચરમાં આપણે આના વિવિધ પ્રશ્નો કે મુદ્દા સહિત આખી જે ચર્ચાઓ છે એ કરશું આવતા આ ચાલુ વીકમાં આજે મંગળવાર થયો છે શુક્રવાર સુધીમાં આપણે આગળના પાઠની ટેસ્ટ લેવાના છે મેં વિકલ્પો પણ મૂક્યા પ્રશ્નો પણ આયા મૂકી દીધા તો એ પણ આપણે તૈયારી કરીએ શુક્ર શનિની અંદર આપણે આ ટેસ્ટ લેવાનું વિચારીએ છીએ હું મેસેજ દ્વારા આપને જાણ પણ કરીશ તો ત્યાં સુધી આ જુઓ અને રફબુકમાં ફેરબુકમાં ઉતારો અને એનું રિવિઝન કરો ફરી લેક્ચરમાં પાછા